हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनो खूब खूब स्वागत छे। आजनो जे वीडियो छे एमां आपणे चर्चा करशुं 8मी एप्रिल ना तमाम महत्वना करंट अफेर। सौथी पहेला तो आपणी टेलिग्राम चेनल जॉइन कर लेजो, स्टार एजुकेशन नी तमाम ऑफिशियल अपडेट तमने टेलिग्राम चेनल में मळती रहेशे। मात्र टेलिग्राम में जई तमारे सर्च करवानुं स्टार एजुकेशन एटले आ प्रकारे टेलिग्राम चेनल मळी जशे। आ उपरांत हवे आपणी एंड्रॉइड एप्लिकेशन पण अवेलेबल छे, प्ले स्टोर में जई मात्र तमारे सर्च करवानुं स्टार एजुकेशन एटले आ प्रकारे आपणा ऑफिशियल लोगो वाळी तमने एंड्रॉइड एप्लिकेशन प्ले स्टोर में पण मळी जशे। अत्यारे जे कोर्स अवेलेबल छे આપણી એપ્લિકેશન ની અંદર એ તમારી સામે રાખેલા છે અને એની પ્રાઇસ પણ તમારી સામે રાખેલી છે। દરેક કોર્સ ની વેલિડિટી છે 6 મહિનાની રહેશે, તો એની નોંધ લેવી બરાબર। અને જે તમામ વિષય વાળો જે કોર્સ છે બરાબર, એનો તમામ વિડિયો લેક્ચર છે આવનારા 6 મહિનાની અંદર અપલોડ થશે। અત્યારે 3-1 સબ્જેક્ટ છે કમ્પ્લીટ થઈ ગયા છે, જેમ કે કરંટ અફેર અપ ટુ ડેટ છે, ભારતનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર, ગુજરાતી વ્યાકરણ અને કમ્પ્યુટર છે કમ્પ્લીટ થવા ઉપર છે। તો બાકીના વિષયો પણ ધીમે ધીમે ચાલુ થઈ જશે બરાબર। અત્યારે 4-1 વિષયો છે જે કમ્પ્લીટ થવા ઉપર છે, તો તમારે અલગ અલગ કોઈ પણ સબ્જેક્ટ લેવાની ઈચ્છા હોય તો એ પણ લઈ શકો છો ઓકે। અને જે લોકો બિન સચિવાલય અને કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છે, કોન્સ્ટેબલ ને તો હવે 2-5 દિવસો બાકી છે, પણ છેલ્લી ઘડીએ તમારે જો 6-1 મહિનાના કરંટ અફેર નું રિવિઝન કરવું હોય તો 99 રૂપિયામાં તમને કરંટ અફેર ની પીડીએફ મળી જશે, તો એ પણ તમે બાય કરવી હોય તો કરી શકો છો। અને હવે તમે તમારા એપ્લિકેશન નો જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી તમે પીસી માં પણ લોગિન કરી શકશો। પીસી માં લોગિન કરવા માટે શું કરવાનું, એક નવી વેબસાઇટ છે આપણી લોન્ચ થઈ છે StarEducation.net.in ઓકે। તો આ વેબસાઇટ ની મદદ થી તમે જે રીતનો એપ્લિકેશન માં યુઝર ઇન્ટરફેસ જુઓ છો એનાથી પણ સરસ ઇન્ટરફેસ છે તમને પીસી માં જોવા મળશે, અને પીસી માં તમે મોટી સ્ક્રીન માં વિડિયો લેક્ચર જોઈ શકશો બરાબર। પીડીએફ પણ વાંચી શકાશે, ડાઉનલોડ કરી શકાશે, પણ ડાઉનલોડ નો ઓપ્શન છે માત્ર કરંટ અફેર વિષય માટે આપીએ છીએ। બાકી તમારે છે આ વેબસાઇટ ના માધ્યમથી અથવા તો એપ્લિકેશન ના માધ્યમથી પીડીએફ બધી જોવાની રહેશે ઓકે। તો આ આપણી નવી વેબસાઇટ છે જેની મદદથી તમે પીસી માં પણ તમારા યુઝર આઈડી પાસવર્ડ થી લોગિન કરી શકો છો। અને લોગિન ની જે લિમિટ હતી એ હવે આપણે હટાવી દીધી છે, પહેલા આપણે 5 વખત લોગિન ની લિમિટ રાખેલી હતી, પરંતુ હવે લોગિન છે અનલિમિટેડ ટાઈમ આપી દીધું છે તમને, તો તમારે જેટલી વખત લોગિન કરવું હોય પીસી માં અથવા તો ફોન માં કરી શકો છો, એપ્લિકેશન માં પણ કરી શકો છો ઓકે, કોઈ લિમિટ નથી। હવે ચાલો શરૂ કરીએ આજનો વિડિયો 8મી એપ્રિલ ના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં, હાલમાં જ છે ગ્લોબલ કોલેબોરેશન એડવાન્સ વેક્સિનોલોજી ટ્રેનિંગ, આનું આયોજન છે કયા શહેરમાં કરવામાં આવેલું છે? તો આનું આયોજન છે બરાબર એ કરવામાં આવેલું છે હાલમાં જ જીનીવા ખાતે। તો ઓપ્શન બી આપણો આન્સર થશે, હાલમાં જ છે આ ગ્લોબલ કોલેબોરેશન એડવાન્સ વેક્સિનોલોજી ટ્રેનિંગ છે એનું આયોજન જીનીવા ખાતે થયેલું છે। જીનીવા ક્યાં આવેલું છે? સ્વિટ્ઝર્લેન્ડ ની અંદર આવેલું છે, અને આનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં થયેલું છે ઓકે। હવે એક ક્વેશ્ચન આમાંથી એવો પૂછે કે ભાઈ આની અંદર છે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું, ગ્લોબલ કોલેબોરેશન એડવાન્સ વેક્સિનોલોજી ટ્રેનિંગ એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે એનકે અરોડાએ। એનકે અરોડા છે એનટીએ જીઆઈ છે એના પ્રમુખ અથવા તો વડા છે બરાબર। તો એનકે અરોડા કોણ છે? એનટીએ જીઆઈ એના પ્રમુખ અથવા તો વડા છે, અને આનું પૂરું નામ શું થાય? નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન બરાબર। એનટીએ જીઆઈ નું પૂરું નામ પણ યાદ રાખીશું, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન, તો આ એનું પૂરું નામ છે, જો અહીંયા ઓન છે યાદ રાખજો, ઓફ નથી બરાબર, એટલે અહીંયા ઓપ્શનમાં નાનકડો એવો ચેન્જ કરે ઓન અને ઓફ નો બરાબર, તો ખાસ ધ્યાન રાખવું ઓન છે, અહીં તમારું ધ્યાન એટલા માટે ફોકસ કરું છું બરાબર। ચાલો આગળ વધશું, ભારતીય રિઝર્વ બેંક એનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયેલો? પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંક નો સ્થાપના દિવસ યાદ છે ને બધાને? 1 એપ્રિલે, 1 એપ્રિલ 1935 ના રોજ છે ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના થયેલી હતી। બ્રિટિશ કાળ દરમિયાન છે ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના થયેલી છે ઓકે, બ્રિટિશ શાસન દરમિયાન છે બરાબર આની સ્થાપના થયેલી છે। 1 એપ્રિલ 2022 ના રોજ ભારતીય રિઝર્વ બેંક છે એને પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો। બીજો એક ક્વેશ્ચન આમાંથી એવો આવે કે આરબીઆઈ છે એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું બરાબર? રાષ્ટ્રીયકરણ છે આરબીઆઈ નું 1 જાન્યુઆરી 1949 માં થયેલ, ક્યારે? 1 જાન્યુઆરી 1949 ઓકે, આ ખાસ વર્ષ સાથે યાદ રાખજો,
ओके बीजू एक तो એવું પૂછે કે आरबीआई ना जे गवर्नर छे कोण छे શક્તિકાંત દાસ आरबीआई ना गवर्नर छे અને કેટલામાં નંબર ના गवर्नर છે શક્તિકાંત દાસ તો કે 25માં નંબર ના गवर्नर છે ओके અને एक क्वेश्चन એવો પૂછે કે आरबीआई નું મુખ્ય મથક ક્યાં છે તો એ ક્યાં છે મહારાષ્ટ્રના મુંબઈમાં તો મહારાષ્ટ્રના મુંબઈમાં आरबीआई નું મુખ્ય મથક આવેલું છે તો આટલા બેઝિક પોઈન્ટ છે જે તમારે આમાંથી યાદ રાખવાના છે आरबीआई વિશે આ કે आरबीआई નું પૂરું નામ આમ ભારતીય રિઝર્વ બેંક બરાબર તો એ પણ આપણે યાદ રાખશું બરાબર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાલો તાજેતરમાં ગત વર્ષની સરખામણીમાં 2021 માં टीवी ना केस नी अंदर छे केटला टका घटाडो वधारो જોવા મળ્યો છે ઘટાડો તો નહીં પણ વૃદ્ધિ થઈ છે टीवी ના કેસમાં ગત વર્ષ એટલે કે 2020 ની સરખામણીએ 2021 માં કેટલા ટકા વૃદ્ધિ જોવા મળી એક્ચ્યુઅલમાં ભારત સરકાર છે બરાબર એણે टीवी ને ભારતમાંથી નાબૂદ કરવા માટે જે લક્ષ્યાંક રાખેલો 2025 નો રાખેલો બરાબર પણ આમાં આંકડાઓ જોઈને લાગતું નથી કે આ પૂરું થશે બરાબર टीवी નાબૂદ થાય એવું તો લાગતું નથી આંકડાઓ જોઈને કેમ કે જે 2020 માં જે टीवी ના કેસો હતા એ 16 લાખ સમથિંગ હતા બરાબર અને આ વધીને અત્યારે 2021 ની અંદર 19 લાખ થઈ ગયા છે બરાબર તો टीवी ના કેસ ની અંદર છે ઘટાડાની જગ્યાએ વૃદ્ધિઓ જોવા મળી છે અને કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે એવો પ્રશ્ન કરેલો છે તો 19% વૃદ્ધિ જોવા મળી છે કેટલી 19% વૃદ્ધિ જોવા મળી છે टीवी ના કેસ ની અંદર 2021 માં તો આ ખાસ યાદ રાખજો टीवी ના કેસમાં કેટલા ટકા વૃદ્ધિ જોવા મળી આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષાની અંદર તો 19% વૃદ્ધિ જોવા મળી છે સરકારી આંકડાઓ છે બરાબર અને એકદમ ફિક્સ આંકડાઓ છે બરાબર તો આ 2020 માં જે टीवी ના કુલ કેસો હતા એની સંખ્યા 1628161 હતી અને 2021 માં વધીને 1933381 થઈ છે સરકારી આંકડાઓ છે એટલે અહીંથી ક્વેશ્ચન 100% આવી શકે કે ભાઈ કેટલા ટકા વૃદ્ધિ થઈ તો 19% વૃદ્ધિ થઈ એ યાદ રાખજો કેસની અંદર 2020 ની સરખામણીમાં બાકી ભારત સરકારે મેં તમને કીધું એમ टीवी નાબૂદ કરવા માટે જે લક્ષ્યાંક રાખેલો 2025 નો રાખેલો છે અને બાકી વિશ્વ टीवी દિવસ છે ક્યારે ઉજવાય છે વિશ્વ टीवी દિવસ ઉજવાય છે ક્યારે 24 માર્ચે બરાબર 24 માર્ચે ઉજવાય છે टीवी છે टीवी માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી टीवी થાય છે તો આ પણ આપણે યાદ રાખીશું ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ 2021 નું સરસ્વતી સન્માન આનાથી કોને સન્માનિત કરવામાં આવેલું છે 2021 નું સરસ્વતી સન્માન છે જાહેર થઈ ગયું છે અને આનાથી સન્માનિત કરવામાં આવેલું છે હાલમાં જ રામદારસ મિશ્રા હાલમાં જ છે એમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે સરસ્વતી સન્માનથી તો અહીંયા તમે ઇમેજમાં જોવો છો આ છે રામદારસ મિશ્રા પ્રોફેસર રામદારસ મિશ્રા એમને 2021 નું સરસ્વતી સન્માન આપવામાં આવ્યું છે તેઓ કઈ ભાષાના લેખક છે તો કે હિન્દી ભાષાના લેખક અથવા તો કવિ છે અને એમની કઈ કૃતિ માટે એમને આ મળેલું છે તો મેં તો યહાં હું આ એમની કૃતિ છે એમના માટે એમને આ સરસ્વતી સન્માન આપવામાં આવેલું છે ઓકે બીજું એક તો એવો ક્વેશ્ચન પૂછી શકે કે સરસ્વતી સન્માન કોણ આપે છે તો કે બિરલા ફાઉન્ડેશન કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે બીજો એક ક્વેશ્ચન એવો પૂછી શકે કે આ રામદરસ મિશ્રાને મળેલો કઈ કૃતિ તો મેં અહીંયા કૃતિ તો યાદ રહી ગયું બીજું એક વધારેને એવું પૂછે કે કયા રાજ્યના છે તો ઉત્તર પ્રદેશ રાજ્યના છે ગોરખપુર જિલ્લાના છે તો એમને પણ આપણે આ પણ પોઈન્ટ એમના વિશે અગત્યનો છે એ યાદ રાખીશું વધીને પૂછવું હોય તો આમાં એવું પૂછે કે આ સરસ્વતી સન્માનની શરૂઆત ક્યારે થયેલી તો 1991માં સરસ્વતી સન્માનની શરૂઆત થયેલી અને એ સૌથી પહેલો કોને મળેલો હતો 1991માં હરિવંશ રાય બચ્ચનને હરિવંશ રાય બચ્ચનને સૌથી પહેલો સરસ્વતી સન્માન મળેલો હતો અને સરસ્વતી સન્માન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી પૂછે તમને કદાચ પરીક્ષામાં તો એમાં શું આવશે જવાબ મનુભાઈ પંચોળી તો મનુભાઈ પંચોળી છે એમણે સૌથી પહેલો સરસ્વતી સન્માન મેળવેલો સરસ્વતી સન્માન મેળવનાર સૌથી પહેલા ગુજરાતી છે બરાબર સૌથી પહેલા ગુજરાતી વ્યક્તિ જેમણે સરસ્વતી સન્માન મળેલું હોય તો એ મનુભાઈ પંચોળી એમણે 1997માં આ પુરસ્કાર મળેલો હતો અત્યાર સુધીમાં માત્ર બે જ ગુજરાતી વ્યક્તિઓને સરસ્વતી સન્માન મળેલું છે
એક તો મનુભાઈ પંચોળી, બીજા છે સીતાંશુ યશચંદ્ર, એમને મળેલું હતું 2017માં. તો અંતિમ વ્યક્તિ કોણ? તો એવું પૂછે તો સીતાંશુ યશચંદ્ર. ફોર્બ્સ બિલિયનર્સ 2022 ની યાદી ડિક્લેર થઈ છે હાલમાં જ, એમાં પ્રથમ ક્રમ ઉપર કોણ લઈ છે? તો સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ઇલોન મસ્ક પહેલા ક્રમે છે, બરાબર? તો ઓપ્શન એ આપણો આન્સર થશે. ફોર્બ્સ બિલિયનર્સ ની યાદી ડિક્લેર થઈ હાલમાં જ, તેમાં ઇલોન મસ્ક પહેલા ક્રમે છે, જેફ બેઝોસ એમેઝોન કંપનીના એ બીજા ક્રમ ઉપર છે, ઇલોન મસ્ક છે એમની કંપની સ્પેસ એક્સ, ટેસ્લા આ બધી એમની કંપનીઓ છે, જેફ બેઝોસ એમેઝોન કંપની સાથે સંકળાયેલા છે, બર્નાર્ડ અર્નોલ્ડ ત્રીજા ક્રમ ઉપર છે, બરાબર? ચોથા ક્રમ ઉપર બિલ ગેટ્સ હતા, અને ભારતના મુકેશભાઈ અંબાણી આમાં 10મા ક્રમ ઉપર છે. તો ભારતમાં કયો વ્યક્તિ ટોચ ઉપર છે એવું પૂછે તો મુકેશભાઈ અંબાણી, ફોર્બ્સ બિલિયનર યાદી પ્રમાણે. ગૌતમ અદાણી 11મા ક્રમ ઉપર છે, બરાબર? ક્યારેક ક્યારેક આ બંને આગળ પાછળ હવે થતા રહેતા હોય છે, ગૌતમ અદાણી અને મુકેશભાઈ અંબાણી, બરાબર? તો મુકેશભાઈ અંબાણી 10મા ક્રમ ઉપર, અદાણી સાહેબ છે, બરાબર, એ 11મા ક્રમ ઉપર છે, શિવ નાડાર, બરાબર, એ 47મા ક્રમ ઉપર છે, બરાબર? તો આ પણ આપણે યાદ રાખીશું. તો આટલા અગત્યના પોઈન્ટ છે આપણે આમાંથી યાદ રાખવાના થાય છે. બાકી ગઈકાલે આપણે વાત કરેલી હતી ત્યારે સૌથી વધુ ધનિક મહિલાઓની વાત કરેલી હતી, તો એમાં સૌથી વધુ ધનિક મહિલાઓમાં કયા દેશની મહિલાઓ સૌથી વધારે ધનિક હતી? તો એમાં ચીન પહેલા ક્રમે હતું, અમેરિકા બીજા ક્રમ ઉપર હતું, અને ત્રીજા ક્રમ ઉપર યુકે હતું, બરાબર? ટોપ થ્રીમાં જે મહિલાઓ હતી એ ત્રણે ત્રણ ચીનની હતી, ઓકે? અને ભારતમાં જે સૌથી વધુ ધનિક મહિલા હતી, ઓકે, એમનું નામ લગભગ નાયર કરીને હતું, તો બરાબર, તમને યાદ આવતું હોય તો નામ કોમેન્ટમાં લખી દેજો, નાયર, ઓકે. અને કિરણ મજમુદાર શો છે, બરાબર, ત્રણ મહિલાઓનો સમાવેશ થયેલો હતો. એક તો હતા કિરણ મજમુદાર શો, ઓકે, એક તો નાયર કરીને, કિરણ મજમુદાર શો છે એ 26મા ક્રમ ઉપર હતા, બરાબર? તો આટલું આમાંથી યાદ રાખીશું. ચાલો એના પછી હવે ચર્ચા કરીએ ક્વિક ન્યૂઝ ની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ છે યુએનએચઆરસી, એમના અધ્યક્ષ અથવા તો પ્રેસિડેન્ટ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો હાલમાં જ યુએનએચઆરસીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે, ફેડરિક વિલેજિસ, ફેડરિકો વિલેજિસ. એ કયા દેશના છે એવું પૂછે તો આર્જેન્ટિનાના, ઓકે. ફેડરિકો વિલેજિસ યુએનએચઆરસીના નવા અધ્યક્ષ અથવા પ્રેસિડેન્ટ બનેલા છે. હાલમાં જ લોન્ચ થયેલ પુસ્તક ટાઈગર ઓફ દ્રાસ, એના એ પુસ્તક છે કોના જીવન ઉપર આધારિત છે? તો ટાઈગર ઓફ દ્રાસ છે, બરાબર, એ કેપ્ટન અનુજ નૈયર ઉપર આધારિત છે. અનુજ નૈયર છે, બરાબર, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા છે, ઓકે. તો એમના જીવન ઉપર આ એક પુસ્તક લખાયેલું છે, ટાઈગર ઓફ દ્રાસ. દ્રાસ છે, બરાબર, એ કારગિલમાં આવેલો એક સૌથી ઠંડો વિસ્તાર છે, ઓકે. તો જમ્મુ અને કાશ્મીરની અંદર છે આવેલો સૌથી કહી શકીએ તો સૌથી ઠંડો વિસ્તાર છે દ્રાસ ત્યાંનો. અને ત્યાં કેપ્ટન અનુજ નૈયર છે, બરાબર, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા હતા. તો એમના જીવન ઉપર આ આધારિત એક પુસ્તક છે. એમને મહાવીર ચક્ર પુરસ્કાર પણ મળેલો હતો. કોને? કેપ્ટન અનુજ નૈયરને. મહાવીર ચક્ર પુરસ્કાર છે એ યુદ્ધ સમયે આપવામાં આવતો પુરસ્કાર છે, ઓકે. અને બાકી વાત કરું તો આ પુસ્તક છે એના લેખક કોણ છે? લેખક છે મીના નૈયર અને અનુજસિંહ શેખાવત. મીના નૈયર છે એમની માતા છે, બરાબર, કેપ્ટન અનુજ નૈયરની. અને અનુજસિંહ શેખાવત છે એમની મદદથી એમણે આ પુસ્તક લખેલું છે, મીના નૈયરે. તો આ થોડીક ઇન્ટરેસ્ટિંગ માહિતી હતી જે તમને ખબર હોવી જોઈએ, બરાબર. ચાલો તાજેતરમાં આવેલો સાજીબુ નોંગમા પનબા ચિરાઓબા એ કયા રાજ્યનો પારંપરિક વાર્ષિક તહેવાર છે? તો સાજીમુ નોંગમા પનબા ચિરાઓબા આ મણિપુરનો તહેવાર છે, મણિપુરનું નવું વર્ષ છે. અને સાજીબુ છે, બરાબર, એ સૌથી પહેલો મહિનો છે નવા વર્ષનો, સૌથી પહેલો મહિનો છે મણિપુરનો. તો મણિપુરનું નવું વર્ષ છે સાજીબુ નોંગમા પનબા ચિરાઓબા, ઓકે.
અને બાકી મણિપુરના અન્ય તહેવારની વાત કરું તો લાય હરોબા મણિપુરનો અગત્યનો ફેસ્ટિવલ છે, સંગઈ તહેવાર પણ મણિપુરનો અગત્યનો ફેસ્ટિવલ છે. આ બધા તહેવાર પણ સાથે સાથે યાદ રાખીશું. હાલમાં કયા રાજ્યમાંથી શોધકર્તાઓ દ્વારા વિશાળ અને રહસ્યમય ચાર મળી આવ્યા છે? મોટા મોટા જેમ કેમ આપણા પાણી ભરવાના જગ હોય તો એવા મોટા મોટા જાર મળી આવ્યા છે, અને એની સાઈઝ કેટલી છે ખબર છે? આપણા એક છ 5 થી 6 ફૂટનો આખો જાર છે, મોટો મોટો, બરાબર. અને આવા એક નહીં ઘણા બધા મળી આવ્યા છે. તો વૈજ્ઞાનિકો છે એવું માને છે કે આ બધા જાર છે બરાબર એ દફન વિધિ માટે, આ જે જારની અંદર છે કોઈક વ્યક્તિ છે એને દફનાવવામાં આવતા હશે એવું માને છે અત્યારે. તો આ જાર મળી આવ્યા છે આસામમાંથી. કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? આસામમાંથી. રહસ્યમય જાર એટલા માટે કહે છે કે આ સેના માટે ઉપયોગમાં આવતા હતા, હજી સુધી અંદાજો નથી ખ્યાલ નથી આવેલો કે સેના માટે વપરાતા હતા, પણ ખાલી અંદાજો લગાવેલું છે કે ભાઈ આ દફન વિધિ માટે વપરાતા હશે. માણસોની સાઈઝ જેટલા ચાર હતા એટલા માટે. તાજેતરમાં ટાટા સમૂહે પોતાના એક સુપર એપ ને લોન્ચ કરી છે. આ સુપર એપ નું નામ શું છે? તો ટાટા ગ્રુપે સુપર એપ લોન્ચ કરી છે જેમાં તમે શોપિંગ કરી શકો બરાબર, આ ઉપરાંત ટ્રેન ટિકિટ બુકિંગ કરી શકો બસની, એવા ઘણા બધા ફીચર્સ છે બરાબર એક એપ્લિકેશનની અંદર અવેલેબલ હોય તો એને સુપર એપ કહેવાય. તો ન્યુ એપ નામથી છે, NEU ન્યુ. તો ન્યુ એપ્લિકેશન લોન્ચ કરી છે ટાટા ગ્રુપે, સ્પેલિંગ સાથે યાદ રાખીશું. ઓકે, તો આ ટાટા ગ્રુપે લોન્ચ કરી છે, સુપર એપ છે ટાટાનું. ચાલો એના પછી તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય સેન્ચુરી બનાવવા અંગે જાહેરાત કરવાની છે? ડાર્ક સ્કાય સેન્ચુરી બનશે લદ્દાખમાં, અને આ માટે જે પ્રોજેક્ટ છે એનું નામ આપેલું છે ગ્રોથ ઇન્ડિયા પ્રોજેક્ટ. ઓકે, ગ્રોથ ઇન્ડિયા પ્રોજેક્ટ ફૂલ ફોર્મ પણ છે, પણ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાની જરૂર નથી. ચાલો તાજેતરમાં કયા વ્યક્તિને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ઓસ્કર પુરસ્કાર આપવામાં આવેલો છે? બરાબર, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટેનો જે ઓસ્કર પુરસ્કાર છે ભારતીય વ્યક્તિને મળેલો છે, અને એમનું નામ છે નમિત મલ્હોત્રા. નમિત મલ્હોત્રા, અને કઈ મૂવી માટે મળેલો છે? ડ્યુન મૂવી માટે મળેલો છે. ડ્યુન મૂવી છે બરાબર, એણે સૌથી વધુ ઓસ્કર પુરસ્કારો મેળવેલા છે. કુલ કેટલા ઓસ્કર પુરસ્કાર મેળવેલા છે? 6 પુરસ્કાર મળેલા છે, 10ની અંદર નોમિનેશન થયેલું છે, અને સૌથી વધુ 6 ઓસ્કર પુરસ્કાર આ મૂવીએ મેળવેલા છે બરાબર. અને ઓસ્કર પુરસ્કારની અંદર છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળેલો હતો? કોડે મૂવીને, કોડે બરાબર. અને બસ એટલું આમાંથી યાદ રાખશું. બેસ્ટ એક્ટરનો કોને મળેલો હતો? વિલ સ્મિથને, એ પણ સાથે સાથે યાદ રાખેલી. તો બસ એટલું આમાંથી યાદ રાખીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. 8 એપ્રિલના કરંટ અફેર અહીંયા જે સમાપ્ત થાય છે. મળીએ આવતીકાલે 9 એપ્રિલના કરંટ અફેરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.